શહેર અને તાલુકા દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનોના આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હડતાળનું રંગ મૂક્યું હતું ગરીબ અને મધ્યમ વર્ગને સીધો ફાયદો અને લાભ અપાવતી સરકાર હસ્તક ચાલતી વ્યાજબી ભાવની દુકાનોમાં રાજ્ય સરકારના રોજ નિશી નીત નવા તાઇફાઓ અને નિયમોના પગલે સંચાલકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે કમ્પ્યુટર સ્કેનિંગમાં અંગૂઠાના નિશાન ગ્રાહકોના ન વારંવાર ગ્રાહકો અને સંચાલકો વચ્ચે ઝઘડાઓ ઊભા થાય છે અગાઉ આ અંગે સરકારી વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જોકે તેનું કોઈ નિરાકરણ ન મળતા આજ રોજ મનહરભાઈ પરમારની આગેવાનીમાં ભરૂચ શહેર અને તાલુકાના દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ કલેક્ટરને મેમોરેન્ડમ આપી અચકસ મુદતની હડતાલનો રણ સિંગો હતું સંચાલકોને પગાર ચૂકવવાની માંગ સાથે જો માંગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક રાજીનામા આપવાની પણ જાહેરાત કરી હતી આજોથી અમે ભરૂચ અને તાલુકાના દુકાનદારો હળતા પર ઉતાર્યા છે અને અમે આજે આજો જિલ્લા પorette અધિકારીશને આવને પત્ર આવ્યા છે હવે નવા નવા સોફ્ટવેર આ લોકો ચાલુ કરવામાં આવે છે હવે જે નવા સોફ્ટવેર ચાલુ કરતા ઘણા અધિકારીઓ ટ્રેનિંગ આપતા હોય છે અમને કોઈ ટ્રેનિંગ વગેરે આ સોફ્ટવેર અમારા માથે થૂપી દેવામાં આવે છે અને ફિંગર આવતા નથી ઘરાકો સાથે ઘરસો ઉઠાડવામાં આવે છે અને અમને અમારા દુકાનદારને ઘણી વખત માર ખાવાનો વારો આવે છે અને પોષકનો ભાવ મળતાથી અમારે અમારા પરિવારનું ગુજરાન ચાલી શકે એટલું બી અમને મળતું નથી એટલે અમે આ અગ હું તેને હટાવવામાં ઉઠારીએ છીએ અને અમારી જો માંગણી નહીં સમજતા અમે રાજીનામા આપી દઈશું પગાર અમને ફક્ત પગાર જોઈએ અમે પગાર આપે તો અમે